हेलो स्टूडेंट, आपणे आगळनी मेथड जोई स्ट्रेट लाइन मेथड आगळना लेक्चर में। ओके, तो आजे आपणे डेफिनेशन में जोईशुं डिमिनिशिंग वेल्यू मेथड एटले के घटती किंमतनी रीत। अहींया आ मेथडनी अंदर शुं होय छे के कोई पण डिमिनिशिंग बराबर एटले के कोई पण घटेली किंमत उपर फिक्स दरे घसारानी किंमत छे એને કેલ્ક્યુલેટ કરીને એને જમા કરાવવાનું હોય છે। ઓકે, એટલે કે ફર્સ્ટ યર પ્રથમ વર્ષે જે વેલ્યુ તમને મળે છે એની પછીના વર્ષે એની કિંમતને ઘટાડીને એની ઉપર કિંમત જમા કરવાની હોય છે। જ્યારે સ્ટ્રેટ લાઇન મેથડમાં કેવું હતું, ફિક્સ હતું કે જે ફર્સ્ટ પ્રથમ વર્ષે જ જે ફર્સ્ટ યર જ જે વેલ્યુ હોય છે એ જ વેલ્યુ તમારે દર વર્ષે જમા કરાવવાની। અહીંયા એવું નથી, અહીંયા વેલ્યુ છે યરલી ડાઉન થતી જાય છે બરાબર। એટલે આ સ્ટ્રેટ લાઇન મેથડથી આ રીતે આ વસ્તુ અલગ પડે છે। ઓકે, ઘટતી, આનું નામ જ છે ઘટતી કિંમતની મેથડ। પહેલા વર્ષે જે તમને વેલ્યુ મળે છે ઘસારાની ડેફ્રિસિએશન ચાર્જ આપણે સ્ટ્રેટ લાઇન મેથડમાં જોયું હતું એ રીતે અહીંયા મળતો નથી, દર વર્ષે ઘટતું જાય છે। માની લો કે કોઈ પણ ઇક્વિપમેન્ટની પ્રાઇસ, ઇનિશિયલ પ્રાઇસ છે 400,000 રૂપિસ। ઓકે, હવે ફર્સ્ટ યર માની લો કે એનો વાર્ષિક ઘસારાનો ડેફ્રિસિએશન ચાર્જ છે 10%, 10%। તો 40,000 ના 10% તમે ગણો તો, સોરી, 400,000 ના 10% ગણો, ડાયરેક્ટ કરી કેલ્ક્યુલેશન કરું છું, 0.1 બરાબર, 100 વડે એટલે આ રીતે આવે એટલે કેટલા આવે, ફર્સ્ટ યર 40,000 રૂપિયા, 40,000 આવે। ઓકે, તો આપણે સ્ટ્રેટ લાઇન મેથડમાં શું કરતા હતા, એકવાર આ 40,000 રૂપિયા મળ્યા એટલે દર વર્ષે 40,000 રૂપિયાને શું કરતા હતા, આપણે જમા કરતા હતા બરાબર। પણ અહીંયા એવું નથી, પછી બીજા વર્ષે એને શું થાય છે, તો કે આ જે 400,000 રૂપિયા છે એમાંથી 40,000ને બાદ કરે છે એટલે કેટલા વધારે રકમ અહીં 360,000 રૂપિયા। એનો પાછો 10% લેખે જોવા જાઓ તમે તો 360,000 0.1 એટલે કેટલી વેલ્યુ મળે તમને, 36,000। બીજા વર્ષે એ 36,000ને પાછી હવે કિંમત ઘટતી ગઈ એટલે કે 360,000માંથી 36,000 બાદ થાય એટલે કેટલા મળે તમને, 324,000। એનું 10% લેખે જોવા જાઓ તમે 324,000 કેટલા મળે તમને, 32,400। અહીંયા તમે જોઈ શકો છો દર વર્ષે, પહેલા વર્ષે, બીજા વર્ષે અને આ ત્રીજા વર્ષે અલગ અલગ કિંમત છે શું થાય છે, ડેફ્રિસિએશન ચાર્જમાં જમા થાય છે, ઘસારાની કિંમત અલગ અલગ રીતે શું થાય છે, જમા થાય છે બરાબર। જ્યારે સ્ટ્રેટ લાઇન મેથડમાં કેવું હતું કે ફિક્સ વેલ્યુ રહેતી હતી, એમાં કોઈ જમા અલગ અલગ વર્ષે જમા થતું નહોતું। તો આ થઈ ગઈ ડિમિનિશિંગ મેથડ, મેં તમને કીધું એમ કે ઇક્વિપમેન્ટની કિંમત છે વર્ષે ને વર્ષે શું થતી જાય છે, ઘટતી જાય છે, શું થતી જાય છે, ઘટતી જાય છે। ઓકે, હવે આનો તમે ગ્રાફ જોઈશો તો તમને સેમ એવું જ લાગશે કે પેલા ગ્રાફ જેવો જ છે, સ્ટ્રેટ લાઇન વેલ્યુ જેવો છે, પણ આનો ગ્રાફ થોડો અલગ છે એ તમને અહીંયા ખ્યાલ આવશે। આ છે વાય એક્સિસ ઉપર વેલ્યુ, આ એની યુઝફુલ લાઈફ છે બરોબર। અહીંયા જો આ ગ્રાફ, આ પી, આ ઘટતું જાય છે, ઓકે, આ એ, આ એની સ્ક્રેપ વેલ્યુ જ્યાં તે જ્યાં સ્ટ્રેટ લાઇન મેથડમાં હતું એ જ રીતે, આ એનો ડેફ્રિસિએશન ચાર્જ, ટોટલ ડેફ્રિસિએશન, ઓકે। હવે અહીંયા જો ત્યાં સ્ટ્રેટ લાઇન મેથડમાં કેવું હતું, અહીંયા જે આ પોર્શનનો ગ્રાફ મળતો હતો એ આમ સીધો મળતો હતો, અહીંયા તમને કર્વ શેપમાં મળે છે એટલે કે વેલ્યુ દર વર્ષે શું થતી જાય છે, ઘટતી જાય છે। ત્યાં કિંમત તો ઘટતી હતી પણ કેવી રહેતી હતી, એક સરખી રહેતી હતી, ત્યાં તમને આ રીતનો મળતો હતો ગ્રાફ, એ
આમ ઓકે. અને અહીંયા જે છે એ તમને આ રીતે ગ્રાફ મળે છે. ઓકે, એટલે કે વેલ્યુ ઘટતી જાય છે દર વર્ષે, અને ત્યાં વેલ્યુ ઘટતી હતી પણ કેવી, કોન્સ્ટન્ટ ઘટતી હતી. દર વર્ષે ફિક્સ વેલ્યુ રહેતી હતી 11,000 રૂપિયા, અને અહીંયા દર વર્ષે શું આવે છે, વેરીએશન આવે છે. પહેલાં વર્ષે આટલી, બીજા વર્ષે આટલી, ત્રીજા વર્ષે આટલી, એટલે આ તમને થોડો કર્વ શેપમાં મળે છે. ઓકે, અને આ મેથડની જો વાત કરીએ આપણે તો આ મેથડની બે લિમિટેશન છે. શું છે આની, આ મેથડની વાત કરીએ આપણે તો આની બે લિમિટેશન છે. શું છે એની બે લિમિટેશન છે, એ કઈ બે લિમિટેશન છે, તો કે કોઈ પણ ઇક્વિપમેન્ટ છે, ઓકે, એના જેમ જેમ ઇક્વિપમેન્ટની એજ વધતી જાય, એટલે કે અપ થતી જાય, એટલે એનું મેન્ટેનન્સ કોસ્ટ કેવું થતું જાય, વધારે થતું જાય, બરોબર. એવા ટાઈમે અહીંયા ઘસારા ફંડમાં રકમ કેવી આવે છે, ઓછી જમા કરવામાં, જ્યારે ત્યાં વધારે રકમની જરૂર પડે છે એના બદલે અહીંયા ઓછી રકમ જમા કરવામાં આવે છે મેન્ટેનન્સ માટે. અને બીજું કે ઘસારા ફંડમાં તમે દર વર્ષે જે રકમ મૂકો છો ફિક્સ, તો એને વ્યાજનું કેલ્ક્યુલેશન કરવું જોઈએ. તો એની ઉપર બીજી લિમિટેશન છે કે એની ઉપર ઇન્ટરેસ્ટ કોસ્ટ છે એ કેલ્ક્યુલેટ થતી નથી. ઓકે, તો આ એની બે મેઇન લિમિટેશન છે. અહીંયા આપણે વાત કરીએ કે સ્ટ્રેટ લાઇન મેથડ અને ડિમિનિશિંગ મેથડમાં શું ફેર છે, તો સ્ટ્રેટ લાઇન મેથડમાં જે ઘસારાની કિંમત હતી, જે ડેપ્રિસિએશન ચાર્જ હતો, એ ફિક્સ હતો દર વર્ષે, અને અહીંયા વર્ષે વર્ષે ચેન્જ થતો જાય છે. એનો ગ્રાફ, સ્ટ્રેટ લાઇન મેથડનો ગ્રાફ આ રીતે મળતો હતો, આમ સ્ટ્રેટ, ભલે ડાઉન હતી વેલ્યુ પણ કોન્સ્ટન્ટ ડાઉન થતી હતી. અહીંયા આખો કર્વ શેપમાં આ રીતે, પહેલા વર્ષે આટલું, પછી આટલું, પછી આટલું, આ રીતે એની વેલ્યુ દર વર્ષે ઘટતી જાય છે. સ્ટ્રેટ લાઇન મેથડની કોઈ લિમિટેશન નહોતી, અહીંયા શું છે, એની લિમિટેશન છે, કારણ કે એની ઉપર ઇન્ટરેસ્ટ ગણવામાં આવતું નથી. તો અહીંયા આપણે આ બે મેથડ જોઈ આગળના લેક્ચરમાં, ને અત્યારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારી એક્ઝામ માટે પણ, અને પ્રેક્ટિકલી પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર કે તમે કોઈ પણ બિઝનેસ કરો તો કઈ રીતે એનું વેલ્યુએશન, એનું કોસ્ટિંગ કરાય, એમાં પણ આ મેથડ તમને ઉપયોગી બને છે. થેન્ક યુ.